આજથી અહીં આપણું નવું ચેપ્ટર ચાલુ થાય છે, ચેપ્ટર નંબર 5, આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, જે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે તે ની અંદરનું આ સેમેસ્ટરનું આ પ્રથમ ચેપ્ટર આપણું છે. તો કાર્બનિક સંયોજનો અને કાર્બનિક રસાયણ વિજ્ઞાન એ આપણે સેમેસ્ટર 1 થી શીખીએ છીએ. તેની અંદર સૌથી પહેલા આપણે આયુપીએસી નામકરણ પદ્ધતિ, ત્યારબાદ ગયા સેમેસ્ટર 2 ની અંદર જે હાઇડ્રોકાર્બન હતું એ, અને ત્યારબાદ આપણે ત્રીજા સેમેસ્ટરથી ક્રિયાશીલ સમૂહો ભણવાની શરૂઆત કરી. એની અંદર થોડા ઘણા સમૂહ ભણ્યા, ત્યાર પછી જે બીજા વધારાના સમૂહ બાકી રહી જાય છે એ આ સેમેસ્ટરમાં આપણે પૂરા કરવાના છે. તો એની અંદરનું આ પ્રથમ ચેપ્ટર આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે. તો સૌ પ્રથમ વાત કરીએ તો આ ત્રણે ત્રણ વસ્તુની અંદર, આ જે ત્રણે ત્રણ સમૂહો છે, આ ત્રણે ત્રણ ક્રિયાશીલ સમૂહો છે, એની અંદર એક વસ્તુ કોમન છે. સૌથી પહેલા તો એ સમજી લઈએ કે ક્રિયાશીલ સમૂહો એટલે શું. તો સેમેસ્ટર 1 ની અંદર જે રીતે આવ્યું એ જ રીતે થોડી ઘણી વસ્તુનું રિવિઝન કરી લઈએ. તો જે સમૂહોના કારણે અથવા તો જે પરમાણુ અથવા તો પરમાણુ સમૂહના કારણે સમગ્ર બંધારણના ગુણધર્મોની અંદર ફરક જોવા મળે, અથવા તો સમગ્ર બંધારણના ગુણધર્મો તેના ઉપર આધાર રાખતા હોય, તો તે પ્રકારના પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આમ તો ઘણા બધા ક્રિયાશીલ સમૂહ ભણવાના છે, તેની અંદરથી જે ચાર મહત્વના 14 ક્રિયાશીલ સમૂહ છે તે આપણે ચારે ચાર સેમેસ્ટર દરમિયાન પૂરા કરવાના છે. તેની અંદરના ત્રણ ક્રિયાશીલ સમૂહ આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે. આ ત્રણેય સમૂહની અંદર એક વસ્તુ કોમન જોવા મળે છે, તે છે તેની અંદર રહેલો કાર્બો ઓક્સિજન દ્વિબંધ, જેને આપણે CO વડે દર્શાવીએ છીએ. કાર્બો ઓક્સિજન દ્વિબંધ, જેને કાર્બોનિલ સમૂહ અથવા તો કાર્બોક્સી સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્બોનિલ સમૂહ આમ તો આ સમૂહ કાર્બોનિલના નામે જ સૌથી વધુ પ્રખ્યાત છે, તેથી આપણે આનું ઉચ્ચારણ કાર્બોનિલ સમૂહ તરીકે જ કરીશું. તો જે આ ત્રણે ત્રણ સમૂહ છે, આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, એ ત્રણે ત્રણની અંદર કાર્બોનિલ સમૂહ આવેલો જોવા મળે છે. તે ત્રણે ત્રણના સ્ટ્રક્ચર સૌથી પહેલા 1x1 સ્ટડી કરી, ત્યારબાદ આપણે આ કાર્બોનિલ સમૂહ કઈ રીતે એની અંદર સ્થાન ધરાવે છે તે જોઈશું. તો સૌથી પહેલા વાત આપણા જે આ સંયોજનો છે એ સંયોજનોની જ વાત કરીએ, તો સૌથી પહેલું આલ્ડિહાઇડ. સી ડબલ બોન્ડ ઓ આર એચ, અને સામાન્ય રીતે આર સી એચ ઓ આ રીતે લખવામાં આવે છે. તો તેની અંદર આપણે જોઈ શકીએ છીએ તેના સ્ટ્રક્ચરની અંદર કે સીઓ એટલે કે કાર્બોનિલ ગ્રુપ આવેલો છે, અને તેની સાથે હાઇડ્રોજન અટેચ થયેલો જોવા મળે છે, હાઇડ્રોજન જોડાયેલો જોવા મળે છે. તો આ પ્રકારનું જે સંયોજન છે તેને આલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કીટોનની વાત કરીએ, કીટોન તો આર CO R ડેશ, જેને આર CO R ડેશ વડે દર્શાવવામાં આવે છે. તો કીટોન સમૂહની અંદર પણ અહીં CO ગ્રુપ આવેલું જોવા મળે છે, એટલે કે અહીં કાર્બોનિલ સમૂહ આની અંદર પણ આવેલો છે. જેમ આલ્ડિહાઇડની અંદર કાર્બોનિલ સમૂહ સાથે R અને H જોડાયેલા છે, એવી જ રીતે કીટોનની અંદર આવેલા CO ગ્રુપ સાથે બંને આર એટલે કે બંને આલ્કાઇલ સમૂહ જોડાયેલા જોવા મળે છે. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ, આર સી ડબલ ઓ એચ. આ રીતે સામાન્ય રીતે આપણે કાર્બોક્સિલિક એસિડને અત્યાર સુધી દર્શાવતા આવ્યા છીએ.
પરંતુ અહીં એનું સ્ટ્રક્ચર જે છે તે આર સી ઓ ઓએચ પ્રકારનું જોવા મળે છે, એટલે કે એની અંદર વચ્ચે કાર્બોનિલ ગ્રુપ આવેલું છે. એ કાર્બોનિલ ગ્રુપ એક બાજુ આલ્કાઇન ગ્રુપ અને બીજી બાજુ ઓએચ સાથે, આલ્કલાઇન ગ્રુપ અને બીજી બાજુ ઓએચ સાથે જોડાયેલું છે. આમ આ રીતે સંયુક્ત રીતની જે રચના છે જેને આપણે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. તેના પછી આ ત્રણ તો થયા સૌથી મહત્વના અને જેને આપણે અભ્યાસ કરવાના છીએ આ સેમેસ્ટરમાં એની વાત થઈ, પરંતુ આના સિવાયના પણ ઘણા સંયોજનો એવા છે કે જેની અંદર કાર્બોનિલ ગ્રુપ આવેલું જોવા મળે છે. તો એ સંયોજનોમાંનું એક છે એસિડ ક્લોરાઇડ, એસિડ ક્લોરાઇડ, તો જેની અંદર આર COCl આવેલું હોય, COCl ગ્રુપ આવેલું હોય, તેને આપણે એસિડ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. તેની રચનાની વાત કરીએ તો તેની રચનામાં પણ એક કાર્બોનિલ ગ્રુપ, એક આલ્કલાઇન ગ્રુપ અને એક ક્લોરિન કાર્બોનિલ સાથે જોડાયેલો હશે અને જેને આપણે એસિડ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. એના પછી જે બીજું ગ્રુપ આવેલું છે આપણું એ છે એનહાઇડ્રાઇડ. તો આર સીઓ ટ્વાઇસ ઓ આ ગ્રુપને એનહાઇડ્રાઇડ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. તેની અંદર પણ આર સી ડબલ બોન્ડ ઓ ઓક્સિજન, સી ડબલ બોન્ડ ઓ આર ડેસ, આ રીતની રચના છે અને બે કાર્બોનિલ ગ્રુપ આવેલા હોય છે. આમ એનહાઇડ્રાઇડ ગ્રુપની અંદર પણ કાર્બોનિલ ગ્રુપ આવેલા છે પણ તેની અંદર બે કાર્બોનિલ ગ્રુપ આવેલા જોવા મળે છે. તેવી જ રીતે જે છેલ્લું આપણું સંયોજન છે જેની આપણે વાત કરવાના છીએ તે છે એમાઇડ. તો તેની રચનામાં આર સીઓ એનએચ ટુ, આર સીઓ એનએચ ટુ ગ્રુપ આવેલું હોય છે. જો એના સ્ટ્રક્ચરની વાત કરીએ તો સીઓ આર એનએચ ટુ, જે આની અંદર પણ કાર્બોનિલ ગ્રુપ આવેલો છે સેન્ટરની અંદર, એ કાર્બોનિલ ગ્રુપ સાથે એક આલ્કાઇન ગ્રુપ અને બીજું એમાઇન એનએચ ટુ ગ્રુપ જોડાયેલું જોવા મળે છે. આ પ્રકારના સ્ટ્રક્ચરને એમાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે સંયોજનો છે એ બધા જ સંયોજનોની અંદર, એ બધા જ સંયોજનોની અંદર આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે સીઓ એટલે કે કાર્બોનિલ ગ્રુપ આવેલું છે અને એ કાર્બોનિલ ગ્રુપ સાથે વધતા ઓછા પ્રમાણમાં અલગ ગ્રુપ જોડાયેલા હોય છે. તો આ તેમના બંધારણ છે જેના આધારે તે ગ્રુપ ઓળખાય છે. તો કુલ ટોટલ કીટોન ગ્રુપ ધરાવતા એટલે કે કાર્બોનિલ સમૂહ ધરાવતા છ સંયોજનો છે. સૌથી પહેલું હતું આલ્ડિહાઇડ, ત્યારબાદ કીટોન, ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ, ત્યારબાદ એનહાઇડ્રાઇડ, ત્યારબાદ એસિડ ક્લોરાઇડ, ત્યારબાદ એમાઇડ અને એનહાઇડ્રાઇડ. આમ કુલ ટોટલ છ ગ્રુપ કે જેની અંદર કાર્બોનિલ સમૂહ આવેલો જોવા મળે છે. આ ઉપરાંત એક બીજી વિદ્યાર્થી મિત્રો વાત, જે સમઘટકો આપણે ભણવાના આવી ગયા તેની કરવાની છે. તો સમઘટકો તમે વિદ્યાર્થી મિત્રો સૌ ભણીને જાયા કે જે સંયોજનોના બંધારણીય સમઘટકતાની વાત કરું તો જે સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ હોય તો તેમને એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. તો જે આ આલ્ડિહાઇડ અને કીટોનની મેં તમને વાત કરી એ આલ્ડિહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર CnH2nO, આલ્ડિહાઇડ અને કીટોન બંનેની અંદર આ સામાન્ય સૂત્ર થશે એનું, પરંતુ બંનેની અંદર સમૂહ અલગ અલગ જોવા મળે છે. જ્યારે આલ્ડિહાઇડની અંદર આપણે શું જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તે પ્રમાણે સી એચ ઓ અને કીટોનની અંદર સીઓ ગ્રુપ આવેલું છે. આમ આ બંને સંયોજનોની અંદર ક્રિયાશીલ સમૂહો અલગ અલગ આવેલા છે, તેમનું અણુસૂત્ર ભલે સમાન હોય પરંતુ તેમની અંદર આવેલા ક્રિયાશીલ સમૂહો અલગ અલગ છે. તેથી તે બંનેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ સાથે જો એક્સપ્લેન કરીએ તો ત્રણ કાર્બન વાળું લઈએ સી થ્રી એચ સિક્સ ઓ, આ અણુસૂત્ર ધરાવતા સંયોજનને જો આલ્ડિહાઇડ બનાવીએ તો બનશે સી એચ થ્રી સી એચ ટુ
CHO. તો આ aldehyde ને કહેવામાં આવે છે પ્રોપેનાલ, જ્યારે CH3CO આને કહેવામાં આવે છે પ્રોપેનોલ. બંને સંયોજનોમાં તમે જોઈ શકો છો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણેય પરમાણુની સંખ્યા સમાન છે, તેમ છતાં તેની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહો જુદા જુદા છે. એટલે કે ઇન શોર્ટ સંયોજનો જ આખા જુદા જુદા છે, એક પ્રોપેનાલ અને બીજું પ્રોપેનોલ. તો આવા સંયોજનોને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે.